બદલાતા સમયમાં માતૃભાષા પ્રત્યેનો આપણો લગાવ ચર્ચામાં છે. વ્યક્તિના વિકાસ અને અભિવ્યક્તિમાં માતૃભાષાની અનિવાર્યતાનું મહત્વ ઓછું અંકાઈ રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં વિવિધ શાળાઓના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા વંદના માતા અને જાગૃતિ વિશે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષા અભિયાનના સંદર્ભે આજે 21મી તારીખે જે માતૃભાષા દિન છે એ નિમિત્તે અમારા મોડાસામાં જે સરસ્વતી માતૃભાષા અભિયાન કેન્દ્ર ચાલે છે એ અને ગામના સૌ સારસ્વતો અને શૈક્ષણિક સંસ્થાઓ એના ઉપક્રમે સરસ્વતી વિદ્યાલય મોડાસા, કરીમિયા ગર્લ્સ સ્કૂલ મોડાસા અને સરસ્વતી બાલમંદિર દીપ આ ત્રણે ત્રણ શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે આજે આ એક માતૃભાષા અભિયાન સંદર્ભે જાગૃતિ યાત્રા અને એની સાથે સાથે એક કાર્યક્રમ એ અહીંયા સરસ્વતી બાલમંદિરમાં ગોઠવેલો છે. નિલેશભાઈના અધ્યક્ષપદે આ કાર્યક્રમ જે છે એમાં મુખ્ય વક્તા તરીકે પ્રાધ્યાપક ડૉક્ટર મરીનાબેન, અમારા દેવકર સાહેબ અને બીજા કેટલાક જે શબ્દસેતુના મિત્રો છે, શબ્દસેતુના મંત્રી શ્રી દાઉદભાઈ, અન્ય સંસ્થાઓના પ્રિન્સિપાલ શ્રીઓ ઈશરતબેન છે અને બીજા